અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમ ડીપ લઈ શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે રાત્રે અમી છણા પડ્યા હતા અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક સક્રિય થયેલા લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે આગામી ચોવીસ કલાકમાં સાયક્લોનિક સ્ટ્રોમ અને ત્યારબાદ સર્વર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાય એવી સંભાવનાથી તંત્ર એલર્ટ થઈ ગયું છે દિવસભર વાદળછાયા વાતાવરણના કારણે સવારથી જ બફારો અને ઉકળાટ થતા લોકો અકળાયા હતા મોડી રાત્રે કેટલાક વિસ્તારોમાં છૂટો વરસાદ પડ્યો હતો બ્યુરો રિપોર્ટ સુરત મૈઝરપુરા ભાગળ ચાર રસ્તા ખાતે આવેલા વનીત આરશા અને કરિયાણાની દુકાનમાં તસ્કરો લાખોની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા હતા મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અલતાણ ખાતે આવેલ નેસ્ટ ફૂડમાં રહેતા વિનીત શાહે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ભાગળ ચાર રસ્તા ખાતે વિનીત આરશાહ નામે કરિયાણાની દુકાન ધરાવે છે અને તેઓની દુકાને ત્રાપકેલા તસ્કરે દુકાનના કાઉન્ટરમાં મુકેલ ગલ્લામાંથી રોકડ 1.41 પોઇન્ટ એકતાલીસ લાખથી વધુની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા હતા હાલતો બનાવ અંગે મહીધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ સુરત જાપા બજારના લેસ પટ્ટીના વેપારી પાસેથી લાખોનો માલ ખરીદી જે રૂપિયા આપનાર બંગાળના ઠગ વેપારીઓએ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે મહિન્દરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર ખાતે રહેતા મૂળ રાજસ્થાની વેપારી સંપતસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ઝાંપા બજાર ખાતે લેસ પટ્ટીની દુકાન ધરાવે છે અને તેઓ પાસેથી કોલકાતાના ઠગ વેપ જેમાં સંજય ધાકા અને દીપક સોનકરે સાત લાખ અઢાર હજારથી વધુનો લેસ પટ્ટીનો માલ ખરીદી લંકા વિજય મંદિર ની સામે દાગી ના અને રોકડ ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા કટારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી જકાતનાકા પાસે આવેલ લંકા વિજય મંદિર સામેના રૂમ માં રહેતા ચેતના કુમાર તેના મકાન અજાણ્યા ચોર ઈસમો નિશાન બનાવી ઘરમાં ઘુસી રોકડા રૂપિયા તથા સોનાના દાગીના મળી સત્તાવન હજારથી વધુની મત્તા ચોરી કરી ભાગી છૂટ્યા હતા હાલતો બનાવ અંગે કટારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ સુરત